बोटाद तालुका भाजपना महामंत्री सहित खेडूतोए कलेक्टर कचेरी में आप्यु आवेदनपत्र। खेडूतोनो पाक निष्फळ गयो होय तेने लई आप्यु आवेदनपत्र। जे प्रमाणे वरसाद पड्यो हतो अने वरसाद बाद खेडूतोना कपासना पाकमां सुकारो आव्यो छे, जेने लई खेडूतो चिंतामां जोवा मळी रह्या छे। त्यारे आजरोज बोटाद कलेक्टर कचेरी खाते बोटाद तालुका भाजपना महामंत्री सहित खेडूतो द्वारा कलेक्टर ने आवेदनपत्र आपवामां आव्युं हतुं, जेमां पाळियाद, रतनपर, तरगरा, छैड़ा सहितना तेमज खेडूतो हाजर रह्या हता। कपासना पाकमां सुकारो आवी गया होवाथी खेडूतोनो पाक निष्फळ गयो होवानुं जणाव्युं हतुं। पाळियाद तेमज आजूबाजूना गामोमां मोटी संख्यामांथी खेडूतो अहीं कलेक्टर कचेरीए हाजर रह्या हता अने आवेदनपत्र आपी तात्कालिक सहाय आपवामां आवे तेवी तेमने मांग करवामां आवी हती। बोटाद तालुका भाजपना महामंत्री विजयभाई खाचरे मीडिया ने समग्र माहिती आपी हती। आज आवेदनपत्र आप्युं छे, शुं कहेशो? आज अमे पाळियाद तथा पाळियाद आजूबाजूना गामडाना बधा खेडूतो भेगा थईने कलेक्टरशीने आवेदनपत्र देवा माटे आव्या हता। कारण के वरसादनी अनियमितता ने कारण पहला वरसाद बहु थयो, પછી વચ્ચે મહિનો દોઢ મહિનો વરસાદ આવ્યો નહીં, અને પછી છેલ્લે જે હમણાં વરસાદ જે વરસ્યો ને એ એવું પાણી આખું ઝેર જેવું પાણી વરસ્યું, જેથી કરીને ખેડૂતોને બધાને પકા કપાસનો હાવ પીળો અને હાવ બાળી દીધો છે, કપાસને મોટું નુકસાન થયું છે, કપાસ હાવ બળી ગયો છે અને તમામ પાકોને નુકસાન થયું છે, તલ છે, માંડવી છે, ઘાસચારાને પણ નુકસાન થયું છે, એટલે લાખો કરોડોનું ખેડૂતોને નુકસાન થયું છે। એટલે એના માટે અમે આજ કલેક્ટરશ્રી પાસે આવ્યા હતા અને આવેદનપત્ર દેવામાં આવ્યું છે કે તાત્કાલિક સરકારને જાણ થાય અને તાત્કાલિક સરકાર દ્વારા સર્વે કરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય સારું વળતર દેવામાં આવે, એટલા માટે અમે આજ બધા ભેગા થઈને આવેદનપત્ર આપ્યું છે। અમારી હું તમને કહું ને કે ખેડૂતોને એટલું નુકસાન થયું છે ને કે એ તો કોઈ દઈ શકવાનું નથી, એટલું નુકસાન એક એક ખેડૂતોને લાખથી દોઢ લાખ બે બે લાખ રૂપિયાનું નુકસાન થયું છે નાના ખેડૂતોને પણ। આપની શું માંગ? બરાબર, અમારી માગણી એવી છે કે સારામાં સારું વળતર સરકાર દ્વારા દેવામાં આવે, કારણ કે ખેડૂત બિચારો પાયમાલ થઈ ગયો છે, બરાબર, ને અમારે તો જે અમારો ગોમા ડેમ લાગુ પડે છે ગોમા ડેમ અમારો ખાલી છે, એટલે અમારે શિયાળુ મોસમી કાંઈ લેવાય એવું છે નહીં, એ પણ અમે માગણી કરેલ છે કે અમારો ગોમા ડેમ પણ ભરવામાં આવે જેથી સિંચાઈ દ્વારા કેનાલ દ્વારા ખેડૂતોને પાણી મળે તો શિયાળું મોલ પણ થાય,